વાત સોમનાથની સોમનાથમાં દબાણ હટાવવાની કામગીરી હજુ પણ યથાવત છે મંદિરની આસપાસના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે હમીરજી સર્કલ પાર્કિંગ એરિયા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા જૂનાગઢ રેન્જ આઈજીએ ઘટના સ્થળની મુલાકાત લીધી પોલીસના કાફલા સાથે ડિમોલ્યુશનની આ કામગીરી ચાલી રહી છે લગાતાર ત્રીજા દિવસે આ કામગીરી યથાવત છે ખાતે વધુ સરકારી દબાણ થયેલા એ જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી રહી છે આ જે પ્રક્રિયા ચાલુ છે એમાં તમામ વહીવટી જે તંત્ર છે એના તમામ વિભાગો એકસાથે સંકલનમાં કામ કરી રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે પંચમહાલમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાના ઉત્સાહનો અતિરેક સામે આવ્યો ગોધરા વડોદરા હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહેલી એક જાનમાં જાનૈયાઓ કાર પર જોખમી રીતે સ્ટન્ટ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પૂર ઝડપે પસાર થતી કારમાં યુવાનો લટકાયેલા અને ડીજેના તાલે નાચતી હાલતમાં જોવા મળ્યા યુવાનો ચાલુ કારના આગળના ભાગે બેસીને નાચતા હોય તેવો વિડિયો વાયરલ થયો સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે લગ્ન પ્રસંગમાં અતિરેક ઉત્સાહનો દેખાઈ રહ્યો છે કેટલા લોકો છે એ ગાડીમાં છાકટા થઈને સ્ટન્ટ કરતા હોય એ પ્રકારે જોવા મળી રહ્યા છે કેટલા જોખમી સ્ટન્ટ છે એ હજુ તેમને ખ્યાલ નથી આ પ્રકારના સ્ટન્ટ એ ખરેખર ખરાબ અને સંકુચિત માનસિકતા દર્શાવે છે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઘર્ષણ થયું અને ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો શાળા નંબર બસોને પંદરમાં પ્રવાસી શિક્ષક દ્વારા હોબાળો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે શિક્ષિકા દીપાલી વાનખેડે નામની મહિલા શિક્ષિકાનો વીડિયો વાયરલ થયો વાયરલ વીડિયોમાં શિક્ષિકા દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા સમગ્ર હોબાળો કયા કારણોસર થયો તેનું કારણ હજુ પણ અકબંધ છે મહિલા શિક્ષિકાએ પોલીસની હાજરીમાં અશોભનીય વાણીવિલાસ કર્યો વાયરલ વીડિયો શિક્ષણ સમિતિ માટે તપાસનો વિષય બન્યો છે ઉત્તરાયણ બાદ મારી પાસે પ્રિન્સિપલ આવ્યા હતા કે આ રીતે થોડું શિક્ષિકાને વર્તુળમાં પ્રોબ્લેમ છે એટલે અમે ઓબ્ઝર્વ કરતા હતા અને પછી વાલી વિદ્યાર્થીને વાલીની પર ફરિયાદ હતી એટલે અમે એમને કામ ચલાવ બદલી કરવાના અને એની ઉપર તપાસ કરવાના મેં આદેશ પણ આપેલા હતા એ એક અમારું પ્રગતિ હેઠળ છે હવે શું છે હવે અમે નિર્ણય જે કે લેવાનો છે રિપોર્ટ આવે એટલે હું તાત્કાલિક નિર્ણય લઈને એક્સ અરવલ્લીના મેઘરજમાં ગુંડાઓ બેફામ જાહેરમાં એક મહિલાની કરી ધોલાઈ અરવલીના મેઘરજના રોડ પર થઈ જબરી ધમાલ રોડ પર જાહેરમાં આતંક મચાવ્યો પંચાલ રોડ પર બાઇક સવાર સાથે ગુંડાએ મારામારી કરી જાહેરમાં મારામારી કરી હંગામો મચાવતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો એક વ્યક્તિએ નશાની હાલતમાં કોઈ બાબતે બાઇક સવાર સાથે બોલાચાલી કરી બાઇક સવાર બે દીકરા અને માતા સાથે ગાળાગાડી કરી હતી અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા કે મહિલા સાથે પણ મારામારી કરી હતી અસામાજિક શખ્સે માતાનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું પણ આક્ષેપ થયો આ મામલે પોલીસે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી છે યુવાને લગ્ન કરતાં આખા પરિવારને મળી સજા પાંત્રીસ લોકોના ટોળાએ ઘરમાં કરી તોડફોડો કહેવાતું સ્માર્ટ શહેર કહેવાતું સુરક્ષિત રાજકોટ કેટલું સુરક્ષિત છે તે આ દ્રશ્યો જ કહી રહ્યા છે રાજકોટના રૈયા રોડ પર ગુંડાઓએ એવો ઉપાડો લીધો કે રોડ પર હાહાકાર મચી ગયો સદગુરુ કોમ્પ્લેક્ષ પાસે વાહન અથડાવા જેવી બાબતે મારામારી કરી હતી લુખાઓએ આ વાતને એટલું મોટું સ્વરૂપ આપી દીધું કે પાઇપ અને ધોકાને લઈને આવી પહોંચ્યા હતા અને લોકોને મારી મારી અધમુઆ કરી નાખ્યા એવી બબાલ કરી કે આસપાસના લોકો ડરી ગયા રોડ પર દહેશત ફેલાઈ ગઈ હતી આણંદના પેટલાદ તાલુકાના મહેડાવ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રજત જયંતિ મહોત્સવ ચાલી રહ્યો છે જેને લઈ સમગ્ર મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે આ મહોત્સવમાં યપુરૂષ નગર મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું યજ્ઞ નગરમાં જીવન ઉપયોગી બોધપાઠ અને શીખ આપતા પ્રદર્શનો તેમજ મલ્ટીમીડિયા શો ચાલી રહ્યા છે જેને જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા આપને જણાવી દઈએ કે મેળાવ ગામ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થળ કહેવાય છે જેથી પ્રમુખ સ્વામી મહારાજે પચીસ વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું મહેળાવ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આ અદભુત આયોજન રજત જયંતિ મહોત્સવનું સુંદર આયોજન કર્યું છે બે અલગ અલગ તસવીરો મોટી સંખ્યામાં હરિભક્તો પણ પહોંચ્યા છે મહેડાવ ગામ એ શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થળ તરીકે પણ જાણીતું છે અત્યારે કુટુંબમાં જે તિરાડો પડતી જાય છે એ કુટુંબ પણ બધા કેમ કરીને વધારે વધારે સમની ભાવનાથી એકબીજાને પ્રત્યે પ્રેમ ભાવનાથી રહે એ મુખ્ય હેતુ સાથે આવું એક બનાવ્યું છે આવું બનાવવાથી લોકો સેજે સેજે આવે બાકી એમનો ઉપદેશ કરીએ તો લોકોને જલ્દી ઉતરતો નથી પણ આ રીતે બાળકોને યુવાનોને તરત અસર કરે છે એમાં આપણા જીવનમાં સારા એવા બોધપાઠ લઈ શકીએ આપણે એટલા માટે જુદા જુદા આગળ પ્રદર્શન એ રાખવામાં આવ્યું છે અને મંદિરમાં પણ સારી એવું બધું કામ કરવામાં આવી રહ્યું છે કાલોલની મુખ્ય કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત ખેડૂતોની મહેનત તણાઈ પંચમહાલ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં વધુ એકવાર ગાબડું પડ્યું કાલોલના શક્તિપુરા પાસે મુખ્ય કેનાલમાં બે સ્થળોએ પાણીનો પ્રવાહ અંદર પ્રવેશી રહ્યો છે જેથી ગાબડું મોટું સ્વરૂપ લઈ રહ્યું છે આ પરિસ્થિતિને લઈ અહીંથી પસાર વાહન ચાલકો ઉપરાંત શક્તિપુરાના રહીશોને ભય સતાવી રહ્યો છે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બંને ગાબડાનું સમારકામ કરવામાં આવે અને હાલ પાણીનો પ્રવાહ ઓછો કરવામાં આવે એવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે મહત્વનું છે કે હાલ જે સ્થળે ગાબડું પડ્યું છે જેના અંદરના ભાગમાં પોલાણ થતા કેનાલની સાઈડમાં આવેલી પેરાફીટ દિવાલ શક્તિપુરા અને આજુબાજુ ગાબડા પડ્યા હતા જેનું માંડ સમારકામ કરવામાં આવ્યું છે બીજી તરફ નવા ગાબડા પડવાનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે મોંઘવારીના માર વચ્ચે હવે બટાકાના પણ વધશે ભાવ ગરીબોને પોસાતા બટાકા પણ હવે મોઘાદાઢ થવાના છે બટાકાના ભાવમાં પણ આગામી દિવસોમાં તોતિંગ વધારો થવાનો છે કેમ કે બનાસકાંઠામાં બટાકાના કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થયો છે કોલ્ડ સ્ટોરેજ માટે કટ્ટાદીઠ દસ રૂપિયાનો ભાવ વધારો કરાયો છે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો લેબર તેમજ લાઇટ બિલ વધુ આવવાના કારણે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે પ્રતિ કિલો બે રૂપિયા ચાલીસ પૈસા ભાડાના ચાર્જમાં વીસ પૈસાનો વધારો કરી બે રૂપિયા સાહીઠ પૈસા કિલો દીઠ ચાર્જ વસૂલાશે આ ઉપરાંત ગ્રેડિંગ ચાર્જ પેટે બાર રૂપિયા પચાસ પૈસા અલગથી ઝડપથી નિર્ણય કરાયો છે જિલ્લામાં એકસો કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે જે ત્રણ કરોડ કટ્ટા સ્ટોર કરવાની ક્ષમતા ધરાવે છે કોલ્ડ સ્ટોરેજમાં મુકતા બટાકાના ભાડાના ભાવ હવે વધુ ચુકવવા પડશે જેની સીધી અસર બજાર ભાવ પર પડશે આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે પેઢીના મહેતાજીએ હિસાબમાં ગોટાળા કરી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું મહેતાજી તરીકે કામ કરતા યુવાન દર્શન પોપટિયાએ તેના પિતા જયેશ પોપટિયા સાથે મળીને મોટું કૌભાંડ આચર્યું છે ગોડાઉનમાંથી નેવું લાખ ઓગણસિત્તેર હજારનું તેલ બારોબાર વેચી દીધાનો પેઢીના માલિકે આરોપ લગાવ્યો છે આ છેતરપિંડીમાં મહેતાજી અને તેના પિતા ઉપરાંત સપ્લાય માટે ગાડી ચલાવનાર સામે પણ ફરિયાદ નોંધાઈ છે હિસાબમાં ગોટાળો ધ્યાને આવતા સમગ્ર છેતરપિંડી સામે આવી હાલ પોલીસે મહેતાજી તરીકે કામ કરતા યુવકની અટકાયત કરી છે જ્યારે અન્ય બે આરોપી હજુ પણ ફરાર છે પંચમહાલના ના લગ્ન ભાન ભૂલી ગયા લગ્નની મજામાં જાનૈયા એવા ભાન ભૂલી ગયા કે જીવને પણ જોખમમાં મૂકી દીધો ગોધરા વડોદરા પર લગ્નમાં નશામાં કાર ઉપર ચડી ડાન્સ કર્યો કારમાં સવાર પાંચથી થી છ લોકોએ કાર પર ઉભા રહી ઠુમકા માર્યા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રોડ પર સ્ટેન્ડ કરી રોડ પર અન્ય વાહન ચાલકોમાં દહેશત ફેલાવી ગોધરા વડોદરા હાઈવે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી એક જાન માં જાનૈયાઓ કાર પર જોખમી રીતે સ્ટેન્ડ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ધૂરજડેપે પસાર થતી કારમાં યુવાનો લટકાયેલા અને ડીજેના તાલે નાચતા હાલતમાં દ્રશ્યોમાં કેદ થયા યુવાનો ચાલુ કારના આગળના ભાગે બેસીને નાચતા હોય તેવો વિડીયો વાયરલ થયો હાલમાં યુવાઓ નશામાં હોવાની જાણકારી પણ મળી રહી છે રસ્તા પર તો આપણે શ્વાનને અને રખડતા ઢૂરને ફરતા જોયા હશે પરંતુ જામનગરની વાત આવે ત્યારે એવું કહી શકાય કે જે સરકારી હોસ્પિટલમાં પણ શ્વાન લટાર મારતા જોવા મળે